ધોરણ ત્રણ વિષય ગુજરાતી. તો બાળક મિત્રો, આપણે ગુજરાતીમાં પાઠ 7 જોઈ રહ્યા છે, જેની અંદર આપણે ગયા વિડીયોની અંદર ખરા ખોટા સુધી જોઈ ગયા હતા. આજે પેજ નંબર 110 પર અહીંયા આજે જોવાનું છે. અહીંયા છે કે શબ્દશોધ. તો આપણે અહીંયા બોક્સની અંદર ઘણા બધા શબ્દો આપેલા છે, એ શબ્દોમાંથી પાઠમાં આવતા અને પાઠમાં ન આવતા શબ્દો અલગ તારવાના છે. અહીંયા લખ્યું છે કે નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે, આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે, જ્યારે શબ્દો આ પાઠમાં નથી. ઓકે, કેટલાક છે અને કેટલાક નથી. પાઠમાં આવતા અને પાઠમાં ન આવતા શબ્દો શોધી તેને જુદા પાડીને લખવાના છે. તો પહેલાં તો બાળક મિત્રો, આપણે પાઠમાં આવતા શબ્દો શોધી લઈએ. તો અહીંયા મેં બે શબ્દો તો તમને શોધીને બતાવ્યા છે, આપણે બીજા પણ શબ્દો શોધી દઈએ. અહીંયા લંકા છે, વાનર છે, પછી અહીંયા જુઓ મંત્રી, જે રાજ્યસભાની અંદર મંત્રીની પણ વાત આવી હતી, તો આપણને મંત્રી પણ મળી ગયા. પછી છે નગર, બીજું છે નગર, તો અહીંયા નગર, અને બીજો છે આગ. તો હનુમાનજી આગ લગાડી હતી ને, તો અહીંયા આગ. તો હવે આટલા શબ્દો પાઠમાં આવે છે જે આપણે અહીંયા નીચે લખવાના છે. તો જે ઉપર પહેલાં ગોળ રાઉન્ડ કર્યા છે આપણે, એ શબ્દો આપણે અહીંયા લખી દઈએ. જુઓ, આ રીતે પાઠમાં આવતા શબ્દો આપણે લખી દીધા છે. હવે પાઠમાં ન આવતા શબ્દો આપણે આમાંથી શોધવાના છે અને પછી આપણે અહીંયા લખીશું. હા, જુઓ, હવે પાઠમાં ના આવતા શબ્દોની અંદર અહીંયા તમે જોશો તો અહીંયા ભારત એક છે, છે ને? તો અહીંયા ભારત તમને મળે એટલા શબ્દો તમે અહીંયાથી શોધી શકો છો. પછી નવ છે, છે ને? પછી વન છે, આપણે અહીંયાથી ઊંધું જોઈએ તો વન પણ થાય, થાય ને? પછી આ પહેલું જુઓ, હર્ષ છે ને? પછી અહીંયા બનશે મન. પછી અહીંયા જુઓ માસી. પછી અહીંયા જુઓ સીતા. તો જે પાઠમાં ના આવતા આપણને કેટલા બધા શબ્દો મળ્યા ને? ર ન. તો હવે બાળક મિત્રો, આપણે જે પાઠમાં ના આવતા શબ્દો જોયા હતા એ આપણે અહીંયા લખવાના છે. તો જુઓ, આપણે પાઠમાં ના આવતા શબ્દો પણ અહીંયા લખી દીધા છે. હવે નીચે શું છે? જુઓ, નીચે વાક્ય કોણ બોલી શકે, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા આ વાક્ય કોણ બોલી શકે એ આપણે જોવાનું છે, અને અહીંયા તમને ઓપ્શન પણ આપેલા છે, એમાંથી સાચો જવાબ શોધીને આપણે અહીંયા લખવાનો છે. તો અહીંયા પહેલું છે, હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી આવ્યો એમ કહે. તો આ વાક્ય કોણ બોલે છે? તો હનુમાનજી. જ્યારે રાવણે પૂછ્યું ત્યારે હનુમાનજી આ બોલી શકે કે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, તમારા સૈનિકો મને અહીંયા પકડીને લાવ્યા છે. તો આ વાક્ય કોણ બોલી શકે? હનુમાન. તો આપણે અહીંયા લખશું હનુમાન. ઓકે, હવે એની અંદર જોઈએ તો અહીંયા બીજું છે કે મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. તો આ વાક્ય, જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં ઝાડ પરથી ઘણા બધા ફળ ખાઈ ગયા ત્યારે આ વાક્ય બોલી શકે, એટલે વધારે રાવણને વધારે ચીડાવવા માટે આ વાક્ય બોલી શકે. એટલે કહે છે કે મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. તો આ વાક્ય પણ કોણ બોલી શકે? હનુમાન. એમાં લખીશું હનુમાન. પછી છે કે આ વાનરનો ગર્વ ઉતારવો પડશે, ગર્વ એટલે કે અભિમાન, આ વાનરનો અભિમાન ઉતારવો પડશે. તો આ કોણ બોલી શકે? રાવણ. પછી નંબર 4 છે કે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો જ્યારે હનુમાનજી સાથે તુચ્છભર્યું વર્તન કરે છે રાવણ, ત્યારે જે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો બાળક મિત્રો, આ વાક્ય અહીંયા આપણે પાઠની અંદર તો મંત્રી બોલે છે, પરંતુ આપણને અહીંયા સૈનિક આપ્યા છે. તો આપણે અહીંયા સૈનિક ચેકીને મંત્રી લખીશું અને જવાબની અંદર મંત્રી લખીશું. ઓકે, અને આમ જોઈએ તો આ વાક્ય સૈનિક પણ બોલી શકે છે, પરંતુ હું તમને બતાવું કે પાઠની અંદર આ વાક્ય મંત્રી બોલે છે. જુઓ, અહીંયા પણ લખ્યું છે કે ક્ષમા મહારાજ પણ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, કહે છે ને? એટલે એમની સાથે આપણે એટલે એમને જેલમાં ના પૂરાય, હું તમને આપને વિનંતી કરું છું એમને આસન
પણ આપવું જોઈએ, એટલે આ વાક્ય મંત્રી બોલી શકે છે, એટલે કે મંત્રી બોલે છે એટલે જવાબમાં આપણે મંત્રી જ લખીશું. નંબર પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી, તો આ વાક્ય રાવણ બોલી શકે. હનુમાનજીના પરાક્રમ જોઈને આ વાનર નિર્બળ છે, પણ નિર્બળ છે નહીં, તો બહુ જ પરાક્રમી હતા, એટલે આ વાક્ય રાવણ બોલી શકે. પછી નંબર છ છે, લે આ તેલ ગાભા પર રેડી દે, તો આ વાક્ય સૈનિક બોલી શકે. હવે તો આ રાવણનું આસન પણ સળગાવું, તો હવે આ વાક્ય કોણ બોલી શકે? હનુમાનજી, કારણ કે હનુમાનજી પોતાના પૂંછડીના બળથી આખી લંકા, રાવણનો મહેલ બધું સળગાવી દીધું હતું, એટલે હવે તો ગુસ્સે થઈને હનુમાનજી કહે છે કે હવે તો આ રાવણનું આસન પણ સળગાવી દઉં એમ કહે છે. તો અહીંયા આપણે આ વાક્ય બોલી શકીએ હનુમાન. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. આ વાક્ય જ્યારે હનુમાનજી મોટી પૂંછડી કરીને ત્યારે સૈનિક અને મંત્રી બોલી શકે, તો આપણે અહીંયા લખશું સૈનિક અને મંત્રી. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત, તો આ વાક્ય મંત્રી કહે છે. કેમ? કારણ કે મંત્રી કહ્યું હતું કે બીજા રાજ્યમાંથી આવ્યા હોય તે મહેમાનનું આપણે સ્વાગત કરીને એને આસન આપવું જોઈએ, પરંતુ રાવણે એની વાત માની નહોતી, એટલે કહે છે કે જો મારી વાત માની હોત તો આગ લાગી ન હોત. હવે નંબર 10 છે, ભાગો ભાઈ દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે, તો આ વાક્ય સૈનિક બોલી શકે. કોણ બોલી શકે? સૈનિક. બચવા માટે હવે શું કહે છે કે બધા દરિયામાં જઈને ભાગો, બધે તો આગ લાગી ગઈ છે, તો દરિયાની અંદર ડૂબકી મારે તો આગથી બચી શકે. હવે બાળક મિત્રો, નીચે જોઈએ કે આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો નોંધો, એ શબ્દોનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે, તેના પરથી અર્થ સમજીને અર્થ લખો અને તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. એટલે કે અહીંયા લખ્યું છે કે ખેદાન મેદાન કરવું, તેનું મિનિંગ શું થાય? બગાડી નાખવું. શું થાય? બગાડી નાખવું. તો હવે એનું વાક્ય શું બની શકે? તો કે આ વર્ષે વાવાઝોડાના લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. તો હવે આપણે એવા બીજા પાઠની અંદર આવતા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શું? પાઠમાં આવતા અહીંયા કેટલાક શબ્દો છે, તો અહીંયા છે પહેલું કે લાલ ચોર થઈ જવું, તેનો અર્થ શું થાય? કે ખૂબ જ ગુસ્સે થવું. એનો અર્થ શું થાય? ખૂબ જ ગુસ્સે થવું. તો આપણે અહીંયા સામે એનો અર્થ લખવાનો છે અને નીચે એનું વાક્ય બનાવવાનું છે. તો જો અહીંયા એનું મિનિંગ થાય ખૂબ જ ગુસ્સે થવું, તો તમારે સામે લખવાનું ખૂબ જ ગુસ્સે થવું. હવે એનું અહીંયા વાક્ય જુઓ કે દીકરાએ વાહન ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલ ચોર થઈ ગયા, એટલે કે દીકરાએ ચોરી કરી છે એ જાણ પિતાજીને થતા પિતાજી લાલ ચોર થઈ ગયા. લાલ ચોર એટલે ગુસ્સે ખૂબ જ થઈ જાય છે. તો આપણે બીજા વાક્ય પણ આ રીતે બનાવવાના છે. હવે અહીંયા બીજો નંબર છે કે નાસભાગ કરવી, તો નાસભાગ એટલે કે ભયથી ભાગી જવું. તો ધારો કે ભૂકંપ આવ્યો હોય તો લોકો ભયથી ડરના માર્યા બધા ભાગે, આમ જેમ તેમ ભાગે એ વાત અલગ, અને અહીંયા નાસભાગ કરવી એટલે કે ભયથી ભાગી જવું. તો અહીંયા જુઓ, નાસભાગ કરવી એટલે કે ભયથી ભાગી જવું. ઓકે, તો હવે અહીંયા આપણે લખી શકીએ કે પોલીસ વાન આવતી જોઈને તોફાની અથવા તો ચોર અને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. તો આપણે આ રીતે વાક્ય લખવાનું છે કે પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. હવે છે કે મરક મરક હસવું, તો જોરથી હસવું નહીં, મરક મરક એટલે મંદ મંદ હસવું, બહુ ધીરે ધીરે હસવું. તો આપણે અહીંયા લખી શકીએ કે મંદ હાસ્ય કરવું. ઓકે, અહીંયા આપણે વાક્ય બનાવી શકીએ કે બાળકની કાલી ઘેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. તો આપણને થોડુંક નાનું બાળક હોય તો એ કાલું કાલું બોલતું હોય સાંભળવું ગમે, અને ઘણીવાર આપણને હસવું પણ આવે, બહુ કાલું ઘેલું બોલતા હોય ને ત્યારે આપણે એની બોલી સાંભળવી ગમે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે બાળકની કાલી ઘેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. એ જંપવા દેવું, તો આ શબ્દ તમે આ શબ્દ પણ સાંભળ્યો હશે. આપણે કહીએ કે જંપીને બેસ, આવું ઘણીવાર મમ્મી પણ બોલી હશે, બોલી છે ને કે જંપીને બેસ અને કોઈને બેસવા દે. તો અહીંયા જંપવા દેવું એટલે કે શાંતિથી બેસવા
देव, जंपी जंपवा देव एटले शांति थी बेसवा देव, तो आपणे अहीं लखवानुं छे के शांति थी बेसवा देव। हवे एनुं वाक्य शुं बने तो अहीं लखवानुं के तोफानी टपुड़ो મમ્મીને શાંતિથી જંપીને બેસવા દેતો નથી, તોફાની ટપુડો મમ્મીને જંપવા દેતો નથી। હવે જીત કરવી, તમે બધા પણ જીત કરો છો ને કોઈક વસ્તુ માટે, તો જીત કરવી એટલે કે હટ કરવી, મારે જોઈએ એટલે જોઈએ જ કરો છો ને આવું, તો અહીંયા જીત કરવી એટલે શું થાય, હટ કરવી, જીત કરવી એટલે હટ કરવી। હવે એનું વાક્ય શું બની શકે કે કેનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી ડોલ આપવાની જીત કરી, તમે પણ અહીંયા કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો। એમ કહીએ કે મેં બજારની અંદર રિમોટવાળી કાર જોઈ તો મેં એ લેવા માટે જીત કરી, તો અહીંયા તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, મેં મમ્મી પાસે બાર્બી ડોલ લેવાની જીત કરી। બાળક મિત્રો, તમારે આટલી સુધી તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં પણ લખવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। ઓકે, બાય।